જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાળકો ચાલો બાળકો આજે ચોપડીમાં પાયા નંબર તેતાળીસ પર આપણે ચિત્ર જોઈએ અને સ્વચ્છતા વિશે સાંભળીએ જો બાળકો આ છોકરી એ હાથ રૂમાલ વડે નાક સાફ કરે છે બરાબર જે શરદી થઈ હોય આપણે હાથ રૂમાલ વડે નાક સાફ કરીશું આ બાળક જે છે બહાર રમીને આવ્યા હોય કે જમતા પહેલાં જમીને આપણે હાથ સાબુથી ધોવા જોઈએ આ ચિત્રમાં છે આપણે બહાર રમીને આવ્યા હોય કે શૌચ ક્રિયા બાદ પણ આપણે હાથ પગ ધોઈને લૂછવા જોઈએ આ ચિત્રમાં એવું છે આપણો કાનનો મેલ પણ થોડા થોડા દિવસે આપણે સાફ કરતા રહેવું જોઈએ આ ચિત્રમાં છે એ બાળક એની આંખ સાફ કરે છે કે આંખમાં કોઈ જાતનું પીયાકીય ના ભરાય એના માટે આપણે આંખ સાફ કરે છે અને આ બાળક સવારે વહેલા ઉઠીને સૌ પ્રથમ પહેલાં બ્રશ કરે છે ખાલી ચિત્રને ઓળખીશું હવે આપણે ચોપડીમાં પાના નંબર અડતાળીસ પર આપણે જોઈશું કે શબ્દ બનાવો વને એક માત્ર વે છે અહીંયાથી તીર જઈને તીર આમ જાય છે એટલે પહેલો આ શબ્દ લેવાનો વેદ વેદ વેર વેર વે આ પ્રમાણે તમારે શબ્દો બનાવવાના છે હવે છે આમાં સેવ તો આ તીર અહીંયાથી આપણે આમ દોરીશું એટલે પહેલાં આ શબ્દ આવશે કે શેવ સેવ દેવ દેવ વાવ વાવ આ પ્રમાણે તમારી ચોપડીમાં પણ પૂરવાનો છે બાળકો હવે ચોપડીમાં પાના નંબર ઓગણપચાસ પર આ કાગળના ડૂંચા છે ને જોડકા જોડવાના છે કાગળના ડૂચાં છે આ માટલું છે આ ઘર છે ને આ કચરો છે હવે આ બધું જોઈએ આપણે સાવરણી છે ડસ્ટબિન એટલે કે કચરા પે ટોપેટી છે મોટું ઝાડું છે અને પાણીનો ડોયો છે બરાબર છે એ કાગળના ડૂચાને આપણે ડસ્ટબિનમાં નાખીશું એટલે કે કચરા ટોપલીમાં નાખીશું માટલું છે એને ડોયા વડે આપણે પાણી લઈશું બરાબર છે ડોયા વડે ન લઈએ અને આપણે આપણા ગંદા હાથ વડે માટલામાં પાણી રેડીએ તો આપણા હાથનો મેલ પણ પેટમાં જાય અને પછી બીમાર પડાય આ ઘર છે ઘરને સાફ કરવા આપણે આ પ્રમાણેની સાવરણી વાપરીએ છીએ બરાબર છે અને રસ્તા ઉપરનો જે કચરો છે એને આ સાવરની વડે ઉપયોગ કરીએ છીએ સફાઈ કામદાર આ સાવણીનો ઉપયોગ કરે છે બરાબર છે બાળકો હવે નોટમાં આપણે જે આપણે ચોપડીમાં શીખી ગયા એ શબ્દ આપણે નોટમાં પણ લખવાના છે કે શબ્દો બનાવો આ પ્રમાણે વન માત્ર વે દ દ વે વે ર વે ર ગ વી ગ બરાબર છે બાળકો હવે નીચેનું છે એક માત્ર સી વ શી દેવ દેવ વાવ આ પ્રમાણે તમારે નોટમાં પણ સારા અક્ષરે લખવાનું છે બાળકો હવે આપણે જોઈએ કે સૂચના છે ખાલી જગ્યામાં વ ર સ દ ગ મ ન અને જ મૂળાક્ષરમાં બંધ બેસતો મૂળાક્ષર લખો ફરી એકવાર સૂચના વાંચું છું ખાલી જગ્યામાં વ ર સ દ ગ મ ન અને જ મૂળાક્ષરમાં બંધ બેસતો મૂળાક્ષર લખો બરાબર છે એ પરીક્ષામાં પૂછાય છે ખાસ ધ્યાન આપજો અહીંયા ખાલી જગ્યા છે એટલે કે ખાલી જગ્યા ધેડું તો ગ ધેડું ગ ધેડું યાદ રહી ગયું હવે ખાલી જગ્યા છે ર

નાડી નાવડી ખાલી જગ્યા ગ ર ન ગ ગ ર ન ર ખાલી જગ્યા લે લેબી જલેબી જલેબી ગ ખાલી જગ્યા ર મ ગ ર તમારા વીટી નીચે લીટી કરવાની છે એટલે ખબર પડે કે આ ખાલી જગ્યાનો જવાબ છે બાળકો અને ઘણા બાળકે પોલિટીમાં લખતા હતા હવે પોલિટીમાં લખવાનું જ નથી નાની લીટીનો જ ઉપયોગ કરવાનો છે આપણે પોલિટીમાં ક્યારે પણ કલરોના વિષયમાં લખવાનું નથી જ અને બાળકો નહીં સમાય તો આ લીટી પરથી આપણે અહીંયા લીટીમાં જઈશું આપણે બરાબર છે બાળકો છ ગ ખાલી જગ્યા છ ગ ગ ન ન છ ખાલી જગ્યા ડો દો દડો સ ખાલી જગ્યા લૂ સ સલું સ લુ ખાલી જગ્યા ફ ખાલી જગ્યા જ ખાલી જગ્યા એટલે કે સ ફ રન જન એક એક શબ્દ મૂળાક્ષર વાંચો એટલે આખો શબ્દ વાંચતા તમને એ લોકોને આવડી જાય હવે ફૂટપટ્ટીથી ઊભી લીધી પાડીને হ্যাঁ বীজা শব্দ জায়গায় আপনি খালি জগা গারু ন গারু ন গারু খালি জগা ম রুখ যুখ যুখ কান મકાન મ ખાલે જ્ઞાન પવન પવન ખાલેજ્ઞ સગડી સગડી ખાઈ જગ્યા અણપતિ ગણપતિ ગણપતિ મ ખાઈ જગ્યા જ મગજ મગજ જુવા ખાલી ગયા જુવાર જુવાર

હવે ફૂટપટ્ટી દઉં ભી લીધી દુવાળીને હવે છ ખાલી છ ગન છ ગન ગા ખાલી ગ્યાર ગાજર ગાજર ખાલી જગ્યા વડ

બો હજાર ખાલી ગયા બજાર બજાર સ હજારો સો ખાલી ગયા સો સોરો સો સોરો સો ખાલી ગયા ના જનાવર જનાવર નાવરો બાલ ગયા અળ બાવોળો બાવળ આ પ્રમાણે તમારે બધા ખુટા અક્ષર લખવાના છે અને જો જેમ બને તેમ જવાબ તમે મોઢે જ લખજો જોઈને ઉતારા મારતા નહીં જેમ જવાબ મોડે લખશો તેમ તમને પરીક્ષામાં પણ સરસ રીતે આવડી જશે અને સારા અક્ષરે નોટમાં લખજો બાળકો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ